બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ડેમનું તળિયું દેખાઈ રહ્યું છે અને દાંતીવાડા ડેમમાં હવે પીવા માટેના પાણીનો જથ્થો પડ્યો છે ત્યારે ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનો વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પીવાના પાણી માટેનું ઘેરું સંકટ સર્જાઈ શકે તેમ છે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન એક તરફ પાણીની તંગી છે ત્યારે બીજી તરફ તમામ ડેમ ખાલીખમ છે દાંતીવાડા ડેમમાંથી પિયત માટે પાણી અપાયું હતું જે બાદ હાલમાં પીવાના પાણીના ફાંફા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે તેમ છતાં ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના લીધે પીવાનું પાણી પૂરી પાડતી નર્મદા જૂથ પાણી પુરવઠાની યોજના ઠપ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે જિલ્લામાં ઓછા વરસાદના કારણે ઉનાળા દરમિયાન મહામારી સર્જાય તેવી પરિસ્થિતિ છે અને જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોત ડેમ છે પરંતુ આ વર્ષે દાંતીવાડા અને સીપુ ડેમ ખાલીખમ થતાં તળિયા દેખાઈ રહ્યા છે અને પાણીનો સંગ્રહ પણ ખૂબ જ ઓછો રહ્યો છે જેના કારણે પીવા માટે પણ પાણી પૂરું પાડવા મુશ્કેલીની પરિસ્થિતિ અત્યારથી નિર્માણ થઈ રહી છે પરંતુ જેમ ઉનાળો આગળ વધશે તેમ પીવાના પાણીની સમસ્યા વધુ ઉગ્ર બનશે જિલ્લાના ડેમમાં જેટલું પાણી છે તે પહોંચી વળે તેમ નથી ત્યારે આજે મંગળવારના રોજ દાંતીવાડા ડેમમાંથી નહેર મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે જે તંત્રની ગંભીર બેદરકારી કહી શકાય એક બાજુ ઉનાળો આકરો સાબિત થઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ દાંતીવાડા ડેમના તળિયું દેખાઈ રહ્યું છે ત્યારે દાંતીવાડા સહિત વિસ્તારના ખેડૂતો દાંતીવાડાની મુખ્ય જળાશય ડેમની અંદર નર્મદાનું પાણી છોડવાની કેટલાક સમયથી કરી રહ્યા છે ખેડૂતોની માંગ ત્યારે આજે દાંતીવાડા ડેમની અંદરથી મુખ્ય નહેર જળાશય યોજનામાંથી પાણી છોડવામાં આવતા દાંતીવાડા સહિત કેટલાક વિસ્તારના ખેડૂતોમાંથી ઉગ્ર વિરોધના હેંધાણ વર્તાયું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે માત્ર ને માત્ર દાંતીવાડા ડેમની અંદર પીવાનું લાયક પાણી બચ્યું હોવાના અહેવાલો છે ત્યારે બીજી બાજુ દાંતીવાડા ડેમની અંદરથી જળાશય દ્વારા પાણીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ઉગ્ર વિરોધ દેખાઈ રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી દાંતીવાડા